जी तो आकाशवाणी अने दूरदर्शन में कोईनी साथे जे वार्तालाप होय ए केवी रीते थतो होय एवी एक नानी हास्यनी प्रस्तुति छे। इंटरव्यू लेवा वाला होय अने आ खाली जे खुर्शी छे एमां इंटरव्यू आपनारा छे। નમસ્તે શ્રોતા મિત્રો, આપ સૌનું અમદાવાદ ઓલ ઇન્ડિયા રેડિયોના અમદાવાદ વિભાગ તરફથી આપનું સ્વાગત છે। શ્રોતા મિત્રો, આપના ઘણા બધા પત્રો અમને મળે છે અને દરેક પત્રો વાંચીને અમને એમ થાય કે તમને જે કંઈ પ્રશ્નો મૂંઝવતા હોય એ દરેક પ્રશ્નોના અમારે અમારી રીતે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોને બોલાવી અને એના જવાબ આપવા જોઈએ। તો લખનાર મિત્રો છે ગામ જામખંભાળિયાથી સુરેશબેન, સ્વાભાવિકબેન, પરમાર્થબેન અને સિદ્ધિદાબેન। આજે ખૂબ સારો યોગ છે કે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે ખૂબ જાણીતા પાકશાસ્ત્રના નિષ્ણાત શ્રીમતી કવિતાબેન। કવિતાબેન નમસ્તે। નમસ્તે ભાઈ। કવિતાબેન અમારા શ્રોતા મિત્રો આપનું સ્વાગત કરે છે અને એમને બહુ જ એવી ઈચ્છા છે કે આપ એમને એવી સરસ મજાની વાતો કરો કે બે જ મહિના પછી ગ્રીષ્મ ઋતુ આવી રહી છે એટલે કે ઉનાળો આવી રહ્યો છે, તો એ વખતે અથાણાઓ કેવી રીતે બનાવવા? કારણ કે અમારી આ મિત્રો, અમારી જે બહેનો છે, અમારા શ્રોતા મિત્રો, એ લોકોને હંમેશા માટે મૂંઝવણ થતી હોય છે કે કેવી રીતે આનું આયોજન કરવું અને પછી સમય છેલ્લે ચાલ્યો જતો હોય અને ઉનાળો સાવ પૂરો થવા આવ્યો હોય ત્યારે બેનો કેરીઓ લેવા નીકળી પડે તો પછી અથાણાની શું સ્થિતિ થાય? થાય ને, એ બધું બગડે એટલે 12 મહિનાના અથાણા જે ના બગડે એની તો કવિતાબેન એટલે જ અમારે ખાસ જાણવું છે। અને કવિતાબેનની બહુ સરસ વાત જે છે એ પણ મારે આજે આપણા શ્રોતા મિત્રો પાસે મૂકવી છે। કવિતાબેન, મને એ જણાવશો કે તમારું નામ છે કવિતા, તો તમને બધા કત્તાના નામે કેમ ઓળખે છે? આપ વચ્ચેથી વી નો ચાલ્યા જવું એમાં એમાં શું એટલે મૂળ અર્થ શું છે? તમે બહુ જ સરસ સવાલ પૂછ્યો બેન। આ જે વી છે એ કવિતાને કારણે મેં કાઢી નાખ્યો, કારણ કે કવિતાઓ ઘણી વખત આપણે સાંભળવી પડતી હોય છે અને ન સાંભળવાની પણ સાંભળવી પડતી હોય છે, એટલે મને એમ થયું કે બધા મને સાંભળવાનું બંધ કરશે તો, એટલે મેં નક્કી કર્યું કે મારું નામ કતા। તો મારે સૌથી પહેલા બહેનોને ખાસ સૂચના આપી છે કે બહેનો, અથાણું બનાવવા વખતે બહુ જ કાળજી રાખો। સૌથી પહેલા પ્લાસ્ટિકની થેલીઓ લઈને તમે જે નીકળી પડો છો એ બહુ ખોટું છે બહેનો, કાપડની થેલી લઈને નીકળો અને કેરીનું સન્માન કરીને એને ઘરમાં લાવો। માણેક ચોક જેવા એરિયામાં તમે જાઓ અને 5-15 કેરી વેચનાર બહેનો બેઠી હોય તો ત્યાં કચકચ ના કરશો, ભાવતાલ ના કરશો। એ બહેનો આખા વર્ષમાં 4 મહિના જ કેરીઓ વેચે છે, એટલે તમે કેરીઓ ચોક્કસ લેજો, પણ બહેનો કેરીઓ લેવા જાઓ એ પહેલા 3 વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરે કેરીઓ કાપવાનો સૂડો છે, અને બેનો ધ્યાન રાખો કે સૂડો ન હોય તો પડોશીમાં સંબંધો સારા હોય કે ન હોય, સૂડો હોય તો એ લઈ આવો। અને બેનો કેરીને જ્યારે ખરીદીને ઘરે લાવો ત્યારે યાદ રાખો કે હૂંફાળું પાણીનું એક તગારું રાખવું અને તરત જ એ કાપડની થેલી એમાં ઊંધી વાળવી। આ કેરી લેવા જાઓ એ પહેલાં બેનો ખાસ ખાસ ધ્યાન રાખજો। હવે બેનો શું છે કે બહુ મૂંઝવણ હોય છે તમને કે શેનું આપણે અથાણું બનાવવું, બરાબર? તો અથાણું એકલી કેરીનું હોઈ શકે, કેરી ગુંદાનું હોઈ શકે, હે ને, એટલે તમે જુદી જુદી કેરીઓના, રાજાપુરી હોય, તોતાપુરી હોય, કપડવંજની કેરી હોય, આ આ જાત ભાતની કેરીઓ હોય બેનોનો પ્રકાર હંમેશને માટે યાદ રાખો, ઉપરથી જે લીલી દેખાતી હોય તે સાચી કેરી, અને હાથમાં લીધા પછી એ કેરી જો હથેળીમાં સમાતી હોય
તો જ એ સાચી કેરી. કારણ કે ઘણી વખત શું હોય છે બહેનો, આમ પડ્યો હોય કરંડીઓ ને ટોપલા અને લારીને આપણે ફટાફટ ફટાફટ લેવા માટે, એમ ન કરવું બહેનો. કેરીનું સન્માન રાખો બહેનો, એક એક લેવી, એને આદરપૂર્વક ત્રાજવામાં મૂકવી, એનું બરાબર તોલ માપ થાય તે પછી થેલીને આમ કરીને ખોલવી. તમે લોકો શું કરો છો બહેનો, આમ કરીને ખોલો. હવે પેલો અંદર કેરી નાખવા જાય કે જાય પેલી બહેન જાય અંદર, તો બે ચાર કેરીઓ પડી જાય બરાબર. એટલે તમે વાળી પછી કચકચ કરો, ચાર પડેલી હોય તો તમે પાંચ પડી છે એમ કહીને બીજી એક કેરીની ચોરી કરો બરાબર. એટલે આ માનસિકતા છે બહેનો, એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. અને બહેનો ખાસ ધ્યાન રાખો, છૂંદો અને મુરબ્બો એની કેરી સાવ જુદી હોય. ઉપરથી જેનું લીલું ટોપ હોય એ ટોપને બરાબર યાદ રાખવું કે એની પહોળાઈ કેટલી છે. એના ઉપરથી નક્કી થાય કે એમાંથી છૂંદો થાય કે મુરબ્બો થાય. અને બહેનો એ કેરીઓને જ્યારે તમે ઘરે લાવો, ત્યારે મેં કહ્યું છે એમ ખાસ યાદ રાખવાનું કે ઘરમાં પ્રવેશતાની સાથે એ કેરીઓને એ તગારામાં ઊંધી વાળવી. બહેનો બહુ ધ્યાન રાખવું, ઊંધી વાળેલી કેરી, કારણ કે તમે તગારું ને બધું તો બાથરૂમમાં જ રાખતા હશો, તો ઊંધી વાળેલી કેરી ક્યાંય નીચે ન પડવી જોઈએ. કારણ કે નીચે પડેલું ભૂત ખાય એવું આપણે માનતા હોઈએ છીએ, અને એ પણ માન્યતા ખોટી છે. અત્યારે વિષય જરા આડ થઈ જશે. એટલે બહેનો મૂળ એવું છે કે કેરીઓને લાવ્યા પછી તમે એના કટકા કરો, અને એ કટકા કરતી વખતે યાદ રાખો કે ઉતાવળ ન કરો. તમે ધડાધડ કટકા કરશો તો કેરીના કટકા મોટા થશે, અને જ્યારે કેરી અથાણા તરીકે પ્રવેશ કરશે ત્યારે એ એટલા મોટા એના ટુકડાને તમે વાલથી નહીં ખાઈ શકો. એને તમારે મોઢામાં લેવી પડશે અને રાક્ષસી માયાથી એને અંગ કરીને કાઢવી પડશે. તો પ્રેમ એ સૌથી અગત્યનો છે બહેનો. અને એટલા માટે ચાસણી જ્યારે બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખો કે પિત્તળના તપેલામાં જ ખાંડની ચાસણી કરવી. અને બહેનો ઉતાવળ ન કરો, છીણ્યા પછી ઉતાવળ નહીં. એ ચાસણીને પહેલાં એક આંગળી નાખીને ઉપર કાઢો, જો એક તાર થાય તો યાદ રાખવું એ છૂંદાને લાયક છે, અને ત્રણ તાર થાય ત્યારે યાદ રાખવું કે મુરબ્બાને લાયક છે. પણ કેરીને બહુ જ સરસ રીતે એને ઉપાડી, એને છૂંદો કરી અને એને લેતા હોઈએ ત્યારે પરમેશ્વરનું નામ લીધા પહેલાં એ કેરીને એ તપેલામાં નાખવી નહીં. બેનો હું ધાર્મિક નથી, પણ મારી ભાવના એ છે કે પહેલું ફળ ઘરમાં આવે એ ઈશ્વરને ધર્યા વગર ન ખવાય. એટલે અંદર જાય એ પછી એને ઢાંકો જ્યારે, ત્યારે તમે કચકચાઈને જે ઢાંકતા હો છો તો અંદર કેરીઓને મૂંઝવણ થાય, એના છૂંદાને મૂંઝવણ થાય. એને એમ થાય ક્યારે બહાર આવું, ક્યારે બહાર આવું, ક્યારે બહાર આવું. તો એને ઉપરથી બરાબર રીતે ઢાંકવી, પણ કચકચાઈને નહીં બહેનો. બહેનો ધારો કે તમારો પતિ, તમે બહુ બોલતા હો અને તમને રૂમાલ એમ કચકચાઈને ગળે બાંધે તો ફાવે? ફાવે? મૂંઝારો થાય કે નહીં? થાય કે નહીં? થાય જ, મારો અનુભવ છે આ. અને મૂંઝારામાંથી છૂટવા માટે બહેનો, જો 12 મહિનાનું છૂંદો મુરબ્બો કેરીનું અથાણું આ બધું તમારે જો 12 મહિના સાચવવું હોય તો એ જ પેલી યેરાની બરણીઓ ન લાવતા. સમય બદલાઈ ગયો છે બહેનો. એને સરસ રીતે જાળવી અને એમાં નાખવું, અને સૂંઘવાની આદત છોડી દેવી. દરેક વખતે તમે જે સૂંઘો છો ત્યાં સમસ્યા થાય છે. સૂંઘવાને કારણે એ કેરીની ગરિમા ચાલી જશે. અને એટલા જ માટે બહેનો ખાસ ખાસ કવિતા તરીકે મારું જાણીતું નામ છે, પણ તમે બધા મને ફરી વખત જ્યારે બોલાવો ત્યારે મારે કત્તાને નામે પત્રો લખશો તો મને સવિશેષ આનંદ થશે. અને કેરીઓનું તો એવું છે બહેન, મન ફાવે એમ બનતી હોય, મન ફાવે એમ ઉગતી હોય. ઘણી બધી બહેનોના મનમાં એક સમસ્યા એવી છે કે કેરીઓને ઇન્જેક્શન આપીને ઉગાડાય છે. તો બહેનો ઇન્જેક્શન હોય કે ઘાસ હોય, આપણે ઉગવાથી કામ છે, ખાવાથી કામ છે, શા માટે અંદર પડવું? અંદર પડે તો કોણ પડે? છૂંદો પડે, મુરબ્બો પડે, કેરીઓ પડે, એ બધું પડે. આપણે શું કામ બધામાં પડવું? હંમેશા બહાર નીકળવાની એક પ્રેરણા લો.
અને બેનો, એ પ્રેરણા ક્યાંથી મળે? તમારા પોતાનામાંથી. કારણ કે તમે પોતે જીવતી બહેનો છો. એ જુદી વાત છે કે તમારા પતિદેવ, તમારો સંસાર, એ બધાએ તમને એવા કરી કાઢ્યા હોય કે તમે બોલતા પણ સંકોચાતા હો. પણ એ ન કરવું બહેનો, ખુલીને બોલવું. જેમ ખુલીને આપણે અથાણું બનાવીએ, જેમ ખુલીને આપણે શાક લાવીએ, એમ ખુલીને જીવતા શીખો બહેનો. એક સરસ મજાના પંખીને જ્યારે ઉડતું જુઓ ને, ત્યારે યાદ રાખવું કે એ પંખી ઉડીને જરૂર ઉડતું બે ચાર ધાબા ફરી અને તમારા ધાબામાં તમે જે બાંધેલું તપેલું છે એના ઉપર ચોક્કસ આવશે, બે ચાંચ મૂકશે જ. અને એ પવિત્રતા છે, કારણ કે પક્ષીનો કલરવ જો આપણી કેરીઓમાં ભળે બહેનો, તો ઘણો બધો કંકાસ દૂર થઈ જાય. એટલે આ બધું જ જરૂરી છે. એટલે બહેનો, મને અહીંયા બોલાવી એને માટે કિશોરભાઈ તમારો ખૂબ આભાર માનું છું. અરે હોય બેન, અમારે તો અવારનવાર કાર્યક્રમોમાં જરૂર પડતી હોય, તમે નહીં તો કોઈ બીજા, પણ અમારે કાર્યક્રમ તો બહેનો કરવા પડે. એટલા માટે કે અમારી પાસે સમય ભરવા માટે બીજું કંઈ હોતું નથી, એટલે અમે જે મળે એને ભરાવી દઈએ છીએ. ખૂબ સારું લાગ્યું. અવારનવાર હું તમારા વિવિધ ભારતીના ગીતોય સાંભળતી હોઉં છું. કત્તા બેન, આ એકચ્યુઅલી અમદાવાદનો વિભાગ છે, વિવિધ ભારતી અમારો જુદો વિભાગ છે. અચ્છા, એવું છે? આહા, મને તેમ કે રેડિયો વાગે એટલે બધું વાગે. સાચી વાત છે બેન. અમારા શ્રોતા મિત્રોને પણ અત્યારે જ અનુભવ થઈ રહ્યો કે તમે બોલતા હતા ત્યારે ઘણું બધું વાગતું હતું, એટલે આપનો ખૂબ આભાર માનીએ છીએ. અને શ્રોતા મિત્રો, બહુ જ સરસ સવાલો આપે પૂછ્યા છે, અને આ ખાસ તો કત્તાબેનનો આપણે આભાર માનીએ કે એમણે વીનો જે રીતે નાશ કર્યો છે, તે રીતે હું ઈચ્છીશ કે એવી કવિતાઓનો પણ નાશ થાય, કે એવી કવિતાઓ જીવતી રહે. અને એ બધું આપણા ઉપર નિર્ભર છે બહેનો. તમારો ખૂબ આભાર શ્રોતા મિત્રો. હવે આપ સૌનું સન્માન કરીને એક ગીત સંભળાવીશ, જે ગીત છે ફૂલ સુંદરી ગુણ સુંદરી ઘર સંસારનું. થેન્ક યુ વેરી મચ. મારે જો સાચું કહેવાનું હોય ને, તું અત્યારે ફાટ્યો છું ને ચગી ગયો છું, એટલું જ છે. એટલે થોડુંક પણ વધારે થઈ ગયું હોય તો હું માફી માગું છું, પણ મને મજા બહુ પડી છે. થેન્ક યુ થેન્ક યુ.